मैं यहाँ पे एक्शन एग्री साइंस हाईवेज कंपनी की तरफ से कार्यरत हूँ। यहाँ पे मैं 3-4 साल से काम कर रहा हूँ। यहाँ पे किसान भाई पहले फील्ड क्रॉप की खेती करते थे, जैसे कपास है, बाजरा है, कॉटन है, वो सब लगाते थे। फार्मर को पर अत्यधिक लाभ नहीं मिलता था, पैसा अधिक नहीं मिलता था। पर जब से कुछ किसान भाइयों ने, 2-3 हम लोग यहाँ पे आते थे, उनको बताते थे, दूसरी जगह उनको यहाँ से ले गए, उनको गलगोटा की खेती के बारे में बताया, तो उसके बाद में उन लोगों ने यहाँ पे गलगोटा की खेती करना स्टार्ट किया, जिसमें से हमारे मेजर कुछ खेडूत थे, बड़े बड़े खेडूत थे, उन्होंने लगाया, तो उनको अत्यधिक लाभ मिला। उस लाभ का कारण था कि यहाँ पे कि दीपावली है, दशहरा त्योहार के समय पे दीपावली, दशहरा, नव दुर्गा और गणपति, उसके समय पे यहाँ पे क्या है कि रेट अत्यधिक रहता है, तो फार्मर को अत्यधिक लाभ मिलता है और पैदावार भी अत्यधिक रहती है, तो लाभ अत्यधिक मिलता है। आप इसमें किस तरह से इन्वॉल्व मैं यहाँ पे एक्शन एग्री साइंस कंपनी की तरफ से हूँ, यहाँ पे मार्केटिंग मैनेजर आशीष शर्मा। हाँ, तो यहाँ पे मैं पूरा मिडिल गुजरात देखता हूँ, तो ये मेरे अंतर्गत अराद गाँव जो मेरे अंतर्गत आता है। છેલ્લા 10-11 વર્ષથી અમે ફૂલ પાકનું વાવેતર કરીએ છીએ, જે ખાસ કરીને ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી આ સિઝનમાં, જ્યારે લગ્ન સિઝન હોય ત્યારે, લગ્ન સિઝન દરમિયાન આનું માંગ રહેતી હોય છે, જેના અનુસંધાને અમે નવરાત્રિ અને ગણેશ ચતુર્થીના લગભગ 70-80 દિવસ પહેલાં પાકનું વાવેતર કરી દેતા હોય છે. અને ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી દરમિયાન અમને પાક મળી રહે તે પ્રકારનું આયોજન કરી અમે તે સમયે વીણી ચાલુ કરતા હોય છે. હવે જે નવરાત્રિ અને દિવાળી અને ગણેશ ચતુર્થીના સમયગાળામાં મંદિર સુશોભન માટે, તેમજ દિવાળીના સમયગાળામાં ઘર સુશોભન, કાં તો કોઈને ધાર્મિક પ્રસંગ અનુસંધાને ફૂલની માંગ વધારે રહેતી હોય છે, ત્યારે અમને બજાર ભાવ પણ મળી રહેતા હોય છે. ક્યારેક બજારમાં જ્યારે ફૂલનું વધારે પડતી આવક થાય ત્યારે પરિસ્થિતિને આધીન ક્યારેક ક્યારેક ભાવ પણ ડાઉન જતા હોય છે. એટલે બંને રીતના અમારા ખેડૂત તરીકે ફાયદો અને નુકસાન ગણી એવરેજ પ્રમાણમાં અમને બીજા પાકની સરખામણીમાં ફૂલ પાકના વાવેતરમાં આવક ધોરણ મળી રહે છે. હાલમાં અહીંયા ગલગોટાનું ખેતી થાય છે દિવાળીના ટાઈમના જોઈને, કેમ કે દિવાળીના ટાઈમમાં અહીંયા ગલગોટાનું સારામાં સારું ઉત્પાદન હોય છે. આજે ખેતીથી કેટલા વર્ષોથી શરૂઆત થઈ, કેવી રીતે? આ ખેતીની શરૂઆત મિનિમમ આમ તો 8 વર્ષથી થઈ છે. પહેલાંની ખેતી રેગ્યુલર જે હતી, મકાઈ બાજરીને એવી, પણ એમાં કંઈ એટલું બધું ઉત્પાદન કે રોકડા પૈસા હાથમાં આવતા નહોતા તહેવારના ટાઈમે, જેથી કરીને ગલગોટાની ખેતી તરફ ખેડૂતો આ બાજુ વર્યા છે. તમે પોતે કેટલા વીઘામાં કેટલા વર્ષોથી ખેતી કરો છો અને કેવું ઉત્પાદન નફો મળે છે? હું 6-7 વર્ષથી ગલગોટાનું વાવેતર કરું છું. હાલમાં મારે 25 વીઘાનું વાવેતર છે અરાદ ગામમાં. આ વખતનું કેવું બજાર છે અને માર્કેટ છે? આ વર્ષનું બજારમાં એવું છે, બજારમાં ભાવ નથી અને વરસાદને કારણે નુકસાન વધારે છે. ઉત્પાદન છે પણ ભાવ નથી. શું માંગણી સરકારશ્રી સાથે? અમારે એવી અપીલ છે કે જે નુકસાન વરસાદી થયું છે એમાં થોડો ઘણો સહાયરૂપ ટેકો મળે એવું અપીલ છે અમારે. જે બગીચામાં હું ઊભો છું એ જે ફૂલોનો બગીચો છે, આ ફૂલોનો બગીચો મંદિર સજાવવા માટે, ઘર સજાવવા માટે અને તહેવારોની ઉજવણી કરવા માટે આ વપરાતા ફૂલો છે. બિલકુલ આ ગલગોટાના ફૂલો છે, જે અહીંયા નજર નાખો ત્યાં સુધી આ ગલગોટો દેખાઈ રહ્યો છે. હાલોલ તાલુકાના અરાદ ગામની આસપાસના ખેડૂતો જે છેલ્લા 8 વર્ષથી ગલગોટાની ખેતી તરફ વળ્યા છે અને આ ગલગોટાની ખેતી એ લોકોને એટલી ફળી ગઈ છે, તો એમની તો આ ગલગોટાના કારણે દિવાળી જ થઈ જાય છે. મબલક પાક ઉતરતો હોય છે એટલે કે મબલક ફૂલો થતા હોય છે. અહીંના જે ફૂલો છે કે અહીંના ખેડૂતોના કહેવા પ્રમાણે મુંબઈથી લઈને ગુજરાતભરની અંદર અહીંના અલગ અલગ વેરાયટીના ગલગોટાના ફૂલો જઈ રહ્યા છે અને એવું કહેવાય છે કે આ ગલગોટાની જે આવક છે એ આવક એટલી બધી હોય છે કે જેના કારણે ખેડૂતોની તો દિવાળી થઈ જતી હોય છે. એવું કહી શકાય કે આ જે સજાવેલું જે ખેતર છે એ ખેતરને સજાવનાર ખેડૂત છે, પણ અહીંથી જે ફૂલો જતા બહાર નીકળતા હોય તેના ફૂલોથી મંદિર પણ સજાવાય છે, ઘર પણ સજાવાય છે અને જેના કારણે તહેવારો ઉજવાય છે, ધાર્મિક સંસ્થાનોને સુશોભિત કરવામાં આવે છે. એક રીતે કહી શકાય કે ખેડૂતો આ ગલગોટાની ખેતી પર દિવાળી ચોક્કસ કરશે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.